जय श्री राम। नवा ब्लॉग ने शुरुआत करी दीधी छे ने मारा ब्लॉग જોતા હોય બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું। તો જે પ્લોટ આટો માથે એક કેર ને બાટલો ઝડે છે। અરે કહેના ક્યા ચાહતે હો? એટલે કે ટીપા પદ્ધતિથી ને પાણી આપવામાં આવે છે। બાકી જો શેરી માં લગન છે સામે ને એના જમણવાર માં જવાનું છે, કોલેજ છે ત્યાં જમણવાર રાખ્યો છે એટલે ત્યાં જમવા જવાનું છે। આજે દાંડિયા રાસ માં જવાનું છે, પાછું નેક્સ્ટ કાલે એક શ્રીરામ ભગવાન ની शोभायात्रा निकलवानी से 22 तारीख से એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને। તો ચાલો પહેલા આપણે છે ને પ્લોટે આટો મારી આવીએ। જો પ્લોટે ફૂગી ગયા છે, મેં તમને બાટલાની વાત કરતો હતો ને, જો એ બાટલો બતાવું તમને। જો અહીં લ્યો આ બાટલો, આમ નળી દ્વારા જો અહીં પાણી આવે છે કેરમાં, કારણ કે આ કેર છે ને આ પહેલેથી નબળી છે, હવે નાની એવી છે। બાકી જો આ બાજુ કેવડી મોટી કેર છે અને બધાને સારું પોષણ મળે છે। આ એક કેર છે, મેં કીધું આવી રીતે બાટકો લટકાવી દીધો, પાણીનો ભરી દીધો અને ટપક પદ્ધતિ ચાલુ રહી એટલે પાણી ઘટતું હોય છે મને એવું લાગે છે। જો આ બાજુ મેથી વાવી છે, હજી બે બે પાંદડે થઈ છે, બાકી મરચી વાવી દીધી છે। જો આ મરચી છે ને કોઈને રીંગણા ખાવા હોય તો ભાઈ કોમેન્ટ કરજો ને ક્યાંથી સૌ કયું ગામ છે, ગામને નામને બધું લખજો તો રીંગણા મોકલાવી દઉં આપણે। ઓર્ગોનિક રીંગણા, કોવા બોવા કાંઈ નહીં, દેશી એકદમ। તો હાલો હવે છે ને આપણે 5:30 જેવું થઈ ગયું છે ને આપણે જવાનું છે લગ્નમાં જમવા માટે। તો હાલો પહેલાં અહીંયા જઈ આવીએ, આપણા પ્લોટે કંઈક આવો દરવાજો છે, ઢોર ના કરે એ માટે મેનારાણી પણ તૈયાર છે ને હવે જવું છે જમવા। હાલો લગ્નમાં જમવા જવું છે એટલે પહેલાં માવો લઈ લીધો ને હવે માવો લઈને નીકળીએ લગ્નમાં। હાલે ભાઈ હવે મોડું થાય જમવા જવાનું, આયોજન છે લીધું કે અરે માપમાં જમા ને વાંધો નહીં આવે, ગજબ બે જતી હે। પ્રસંગમાં જમવા માટે આવી ગયા છે, જમવામાં છે આવું છે શીરો, પછી કાળા જાંબુ છે, ભજીયા છે, ત્રણ જાતના શાક છે, રોટલી છે, દાળ છે। હાલો પેલા જમી લઈએ ભાઈ, તમારે કઈ લાડવા ખવડાવવા? હજી વાર છે ભાઈ, કેટલીક વાર છે હવે અભી મજા આવે કે ના ભીડો? અમારા નાના એવા સબસ્ક્રાઈબર છે, અમારે છે ને લાડવા ખવડાવવાના હોય, પ્લોટ લી જાય ને, પ્લોટ ના નો હોય લગન થતા હોય, લાડવા ના મંદિરે પ્લોટ નથી લીધો નવો, પ્લોટ તો લીધો તો કે પ્લોટ ના લાડવા હોય કે ભલા, પણ આ લગન પ્રસંગ ના લાડવા હોય આમ જો લાખ નો પ્લોટ લી જાય માં શું હોય? આવું તને કઈ અંદર ફીલ નથી થતો કઈ? હે રહા નહીં જાતા, તડપી એસી હૈ ના, 9:30 થઈ ગયા છે ને, દાંડિયા રસ માં જવું છે ને, જો કપડા કોટ બોટ પહેરીને તૈયાર થઈ ગયા છે, ટાઈટ બહુ છે, અતિશય ટાઈટ છે, પણ જવું પડે એમ છે। ફાઇનલ આપણે દાંડિયા રસની અંદર પૂગી ગયા છે, દાંડિયા રસની મજા લેવા માટે લગનમાં હાજરી આપી દીધી છે ને હવે જાય ઘરે। આજે છે 22 જાન્યુઆરી એટલે કે શ્રી રામની અંદર જે શોભાયાત્રા નીકળવાની છે એમાં હાજરી આપવા જઈએ છીએ। આજે લગ્ન પ્રસંગ બતાવી લીધા છે ને, જો આપણે રાત્રે વાત કરી હતી ને કે શોભાયાત્રા સવારે નીકળવાની છે, એ શોભાયાત્રા નીકળી ગઈ છે। જો આ બાજુ શોભાયાત્રા નીકળી છે તો આ બાજુ બધા ફટાકડા બટાકડા એવું બધું ફોડે છે અને અમારે બાપુ જો એકદમ તૈયાર થઈને નીકળ્યા છે। આપણે જેને હજારો વર્ષોથી રાહ જોતા હતા ને એ દિવસ આજે આવી ગયો છે, અયોધ્યામાં શ્રી રામના આજે રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે, અમારા ગામમાં જોરદાર ઉત્સાહ છે। નમસ્કાર, જય જય શ્રી રામ। 22 જાન્યુઆરી રામ અયોધ્યા આવે કે 450 વર્ષ જૂનો પ્રશ્ન હતો
तेनु निराकरण करी आज पूरा देश में दिवाली जो माहौल है अने पूरा विश्व में जेनी नोंध लेवाय हरेक गाम नी अंदर खरेखर आज एवो दिवस निर्माय रह्यो छे के जे खरेखर दिवाली थी पण विशेष होय अने आपणे हिंदू छीए आपणो धर्म छे आपणा राम छे आपणुं राम मंदिर छे एनुं निर्माण થવા જઈ રહ્યું હોય ત્યારે ખરેખર એક જ નારા સાથે આખો દેશ નાચી ઉઠ્યો છે જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તાલુકા પંચાયત પ્રમુખ મારી આટલી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ભાઈ નરેન્દ્રભાઈ મોદીને હું ધન્યવાદ આપી દઉં 500 વર્ષ જૂનો પ્રશ્ન હતો આપણો ધર્મ છે આપણા રામ છે આપણું રામ મંદિર છે જેના નિર્માણ માટે વર્ષો તેની જે આપણે ખ્યાબ રાખીને બેઠા હતા એ ખ્યાબ આજ આપણે 22 જાન્યુઆરીના દિવસે બપોરે 12:30 વાગે પૂર્ણ કરેલો છે અને આજ પૂરો દેશની અંદર એક જ નારો ચાલે છે કે જય જય શ્રી રામ આજ 500 વર્ષના પ્રશ્ન પછી આજ દેશની અંદર અયોધ્યા નગરી ની અંદર આપણા ભગવાન નિર્માય થઈ ગયા છે અને આજ દેશમાં દિવાળી એક મોટો તહેવાર છે પણ એનાથી મોટો તહેવાર કહેવાતો હોય તો આજ 22 જાન્યુઆરી રામ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા એટલે સૌ સાથે મળી બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ શોભાયાત્રામાં ભાગ લઈ એવા શાંતિપૂર્ણ શોભાયાત્રા પૂર્ણ થઈ ગઈ ને હવે જાય ઘર બાજુ આખું ગામ શાંતિપૂર્ણ બંધ રહ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આખા ગામે મસ્ત ઉજવો છે હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે એ માટે વિડીયોને અહીં એન્ડ કરવો પડશે તો મળશું પાછા નવા વિડીયોમાં જય શ્રી રામ બધાને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક મસ્ત લાઈક કરી દેજો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં આવજો રામ રામ બાય બાય